Hello friends, good morning. I hope you are all fine and fit. તો આપણે આની આગળના વિડિયોમાં યુનિટ 3 વિશે થોડુંક શીખ્યા હતા. શું શીખ્યા હતા? કોણ કહેશે મને? યસ, આપણે રાઇમ શીખ્યા હતા, બરાબર ને? તો એ રાઇમ કઈ હતી? કોણ જણાવશે મને? યસ, શાના વિશે હતી? બસ વિશે હતી, બરાબર ને? કઈ રાઇમ હતી? કહો જોઈએ. યસ, ધ વ્હીલ્સ ઓન ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. તો બધાને યાદ આવી ગઈ છે ને એ રાઇમ? અને બીજું પણ આપણે કંઈક શીખ્યા હતા. શું શીખ્યા હતા? જુદા જુદા સ્થળો વિશે શીખ્યા હતા, બરાબર ને? તો એમાં આપણે કયા સ્થળો વિશે શીખ્યા હતા? યસ, ગાર્ડન, રેલવે સ્ટેશન, સ્કૂલ, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, બરાબર ને? તે બધું તમને બરાબર યાદ છે. અને આ સ્થળોએ આપણને શું શું જોવા મળે છે, ત્યાં કોણ કામ કરે છે, એ પણ આપણે શીખી ગયા હતા. તો એ બધાને યાદ છે ને કે કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ અથવા કેવા લોકો જોવા મળે છે? ઓકે, તો આજે આપણે એને રિલેટેડ એક એક્ટિવિટી કરીશું. તો બધાએ બરાબર ધ્યાન આપવાનું છે. હું જે ઇન્સ્ટ્રક્શન આપીશ તેને તમારે ધ્યાનથી સાંભળવાની રહેશે અને એ પ્રમાણે એ એક્ટિવિટી કરવાની રહેશે. તો બધા રેડી છો ને એક્ટિવિટી કરવા માટે? ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી. સો ફ્રેન્ડ્સ, તમને અહીં બોર્ડ પર કેટલાક વર્ડ્સ લખેલા દેખાય છે, બરાબર ને? તો અહીં જુદા જુદા વર્ડ્સ આપણે, તો પહેલાં આપણે એ વર્ડ્સનું રીડિંગ કરી લઈએ. તો નર્સ, ગ્રાસ, સ્ટુડન્ટ્સ, ડોક્ટર, ચિલ્ડ્રન, સ્વિમ, બેન્ચ, એમ્બ્યુલન્સ, ટીચર, પછી શું લખેલું છે? પેશન્ટ, ફ્લાવર્સ એન્ડ બોય. અહીં બધા આપણે મિક્સ વર્ડ્સ આપેલા છે, બરાબર ને? તો હવે આપણે શું કરવાનું છે ઉપર જોઈએ. તો હોસ્પિટલ, ગાર્ડન અને સ્કૂલ. અહીં આપણે એવું કરવાનું છે કે આ જે વર્ડ્સ લખેલા છે, જે વસ્તુઓ થિંગ્સ છે તે જ્યાં આવતી હોય, અહીંયા હોસ્પિટલ છે તો તેનો કયો ચમક દેખાય છે તમને? પિંક. એટલે જ્યાં હોસ્પિટલમાં જે જે વસ્તુઓ આવતી હોય ત્યાં આપણે પિંક ચોકથી અંડરલાઈન કરીશું. એ રીતે ગાર્ડન માટે કયો કલર યુઝ કરીશું? યલો. અને એ રીતે સ્કૂલ માટે કયો કરીશું? બ્લુ, બરાબર ને? તો આપણે હવે એ એક્ટિવિટી કરીએ. ચાલો, તો નર્સ, તો નર્સ ક્યાં આવશે એ કહો જોઈએ. યસ, હોસ્પિટલમાં. એટલે આપણે કયો ચોક યુઝ કરીશું? પિંક. શું કરીશું? અંડર લાઈન. ચાલો, હવે ગ્રાસ તો ક્યાં આવશે? ગાર્ડનમાં. એટલે આપણે કયો કલર યુઝ કરીશું? યલો. વેરી ગુડ. ચાલો, હવે સ્ટુડન્ટ્સ, સ્કૂલ, એટલે આપણે લઈશું બ્લુ. ચાલો, ડોક્ટર, હોસ્પિટલ, એટલે કયો આવશે? પિંક. ચાલો, ચિલ્ડ્રન, ગાર્ડનમાં, એટલે આવશે યલો. સ્વિંગ, ગાર્ડન, યલો. બેન્ચ ક્યાં આવશે કહો જોઈએ? સ્કૂલ, એટલે કયો આવશે? બ્લુ. ચલો, એમ્બ્યુલન્સ કહો જોઈએ? યસ, પિંક. વેરી ગુડ. ચલો, હવે ટીચર? યસ, બ્લુ. ચલો, પેશન્ટ્સ? યસ, કયો આવશે? પિંક. ચલો, ફ્લાવર્સ? યસ, યલો. અને બોર્ડ ક્યાં આવશે? સ્કૂલ, એટલે શું આવશે? બ્લુ, બરાબર ને? તો તમને ખબર પડી ગઈ છે કે કઈ વસ્તુ ક્યાં આવેલી છે. તો તમે લખી શકશો કે હોસ્પિટલમાં શું શું આવશે? ચાલો કહો જોઈએ. નર્સ, વેરી ગુડ. પછી ડોક્ટર, એમ્બ્યુલન્સ, પેશન્ટ. એ રીતે ગાર્ડનમાં શું શું આવશે કહો જોઈએ. જ્યાં યલો અંડરલાઈન છે એ બધી વસ્તુ ક્યાં આવશે? ગાર્ડન. તો જોઈ લઈએ, ગ્રાસ, ચિલ્ડ્રન, સ્વિંગ, ફ્લાવર્સ. ચાલો, એ રીતે સ્કૂલમાં શું આવશે? સ્ટુડન્ટ્સ, બેન્ચ, ટીચર, બોર્ડ. વેરી ગુડ. તો તમે તમારી જાતે લખશો ને કે હોસ્પિટલ, ગાર્ડન, સ્કૂલમાં કઈ કઈ વસ્તુ આવેલી હોય છે. તો હવે આપણે બીજી એક એક્ટિવિટી આપણી ટેક્સ્ટ બુકમાં કરીશું, બરાબર? તો આપણે એ એક્ટિવિટી આના જેવી જ છે, એ આપણે જોઈ લઈએ કે કઈ રીતે કરવાનું છે અને એના આધારે આપણે સેન્ટેન્સ પણ લખીશું. તો ચાલો જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી. એક્ટિવિટી 2E. નીચે કેટલાક નામ આપ્યા છે, તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે
ગોઠવો. તો અહીંયા સર્કલમાં તમને કેટલાક નામ આપ્યા છે, બરાબર ને? તો એને આધારે આપણે રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસમાં વેચવાના છે. તો આપણે પહેલાં આ નામ વાંચી લઈએ કે અ પોસ્ટકાર્ડ, અ ટ્રેક, અ નર્સ, અ ટિકિટ ચેકર, અ ચોક સ્ટિક, અ ટ્રેન, એન ઇન્ક્વાયરી વિન્ડો, એન ઇન્જેક્શન, સ્ટેમ્પ્સ, અ પોસ્ટ બોક્સ, અ ડોક્ટર, ટિકિટ્સ, વિન્ડો, અ પોસ્ટમેન, પેસેન્જર્સ. અહીંયા શું આવશે? એસ, પેસેન્જર્સ. તો હવે આ નામોને આપણે રેલવે સ્ટેશનમાં આવશે, હોસ્પિટલમાં આવશે કે પોસ્ટ ઓફિસમાં આવશે એ પ્રમાણે આપણે એનું વર્ગીકરણ કરીશું. તો ચાલો આપણે અહીં વાંચતા જઈએ અને જ્યાં જ્યાં એ આવશે તે માટેને લખતા જઈશું, બરાબર ને? તો અ પોસ્ટકાર્ડ, તો પોસ્ટકાર્ડ ક્યાં મળશે આપણને? યસ, પોસ્ટ ઓફિસમાં. એટલે આપણે અહીં લખીશું અ પોસ્ટ કાર્ડ. ચાલો હવે આપણે બીજું રીડ કરી દઈએ કે અ ચોક સ્ટિક, તો ક્યાં જ મળશે? અહીં આવશે ના, એ સ્કૂલમાં આવે પણ અહીં આપણને સ્કૂલ આપ્યું નથી એટલે આપણે એને લખશું નહીં. ચાલો અ ટ્રેક, તો ક્યાં આવશે? રેલવે સ્ટેશન. એટલે આપણે લખીશું અ ટ્રેક. ચાલો હવે એ રીતે ટિકિટ ચેકર, ક્યાં આવશે? રેલવે સ્ટેશન. એટલે અહીં આપણે લખીશું અ ટિકિટ ચેકર. ચાલો અ ટ્રેન, રેલવે સ્ટેશનમાં. ચાલો અ નર્સ, ક્યાં આવશે? પોસ્ટ ઓફિસમાં. સોરી, ક્યાં આવશે? ન, હોસ્પિટલમાં, બરાબર. ચલો એન ઇન્ક્વાયરી વિન્ડો, યસ, રેલવે સ્ટેશનમાં. ચલો સ્ટેમ્પ્સ, પોસ્ટ ઓફિસ. ચાલો પોસ્ટ બોક્સ, ક્યાં આવશે? એ પણ પોસ્ટ ઓફિસમાં. ચાલો ડોક્ટર, હોસ્પિટલમાં. ચાલો પેસેન્જર્સ, યસ, રેલવે સ્ટેશનમાં. ચાલો અ પોસ્ટમેન, પોસ્ટ ઓફિસમાં. ચાલો ટિકિટ્સ, યસ, રેલવે સ્ટેશનમાં. ચાલો પછી એન ઇન્જેક્શન, યસ, હોસ્પિટલમાં. સો ફ્રેન્ડ્સ, આપણે ચોપડી બુકમાં એક્ટિવિટી કરી, બરાબર ને? તેમાં આપણને કયા કયા સ્થળ આપ્યા હતા? રેલવે સ્ટેશન, હોસ્પિટલ એન્ડ પોસ્ટ ઓફિસ. અને એ નામ જ્યાંથી આપણે પ્રાપ્ત થાય છે તેવા સ્થળોમાં આપણે એનું વર્ગીકરણ પણ કરી દીધું. તો હવે એના આધારે આપણે કેટલાક સેન્ટેન્સ બનાવીશું. તો એ સેન્ટેન્સ કઈ રીતે બનાવવાના છે હું તમને એની બોર્ડ પર સમજાવું છું. તમે જોશો તો પેજ નંબર 58 પર આપણને એક સેન્ટેન્સ બનાવીને આપ્યું છે ફોર એક્ઝામ્પલ માટે. તો તમે રીડ કરો, જોઈએ કે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ, બરાબર ને? કે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. તો હવે આપણે એવી રીતે રેલવે સ્ટેશનના સેન્ટેન્સ બનાવી, ત્યારબાદ આપણે હોસ્પિટલના બનાવીશું અને લાસ્ટમાં કોના બનાવીશું? યસ, પોસ્ટ ઓફિસમાં. તો આપણે જોઈએ કે આપણે સેન્ટેન્સ કઈ રીતે બનાવીએ. તો બધાએ ધ્યાન આપવાનું છે. પહેલું આપણે બનાવીશું. ચાલો મને કહું જોઈએ કે આપણને રેલવે સ્ટેશનમાં શું જોવા મળે છે. આપણે કયો વર્ડ્સ લખ્યો છે? અ ટ્રેક, બરાબર ને? તો આપણે લખીશું ધેર ઇઝ અ ટ્રેક એટ ધ રેલવે સ્ટેશન.
પછી આપણે કહો જોઈએ યસ શું આવશે શું લખેલું છે બીજું ટિકિટ ચેકર તો શું આવશે લખાવો જોઈએ મને યસ ધેર ઇઝ અ ટિકિટ ટિકિટ ચેકર ચેકર એટ ક્યાં જોવા મળે છે રેલવે સ્ટેશન આવશે ટિકિટ્સ બરાબર ને તો એનો આપણે સેન્ટેન્સ બનાવીએ કે tickets at the railway station બરાબર અહીં શું આવ્યું કે there are tickets at the railway સ્ટેશન ખબર પડી ગઈ ને કે આર આપણે કેમ યુઝ કર્યો કારણ કે શું છે ટિકિટ્સ બરાબર એટલે શું આવશે ધેર આર ચાલો હવે એ રીતે હોસ્પિટલ નું આપણે એક સેન્ટેન્સ બનાવી જોઈએ બરાબર ને તો હોસ્પિટલ માં શું આવશે નર્સ વાળો આપણે લઈ લઈએ તો શું આવશે કે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ બરાબર એ રીતે આપણે એક પોસ્ટ ઓફિસ નું લઈ લઈએ તો તેમાં આપણે લઈ લઈએ કે સ્ટેમ્પ્સ બરાબર તો એનું આવશે કે ધેર આર સ્ટેમ્પ્સ એટ ધ પોસ્ટ ઓફિસ બરાબર ને કે ધેર આર સ્ટેમ્પ્સ એટ ધ પોસ્ટ ઓફિસ તો તમને ખબર પડી ગઈ ને કે ક્યારે ધેર ઇઝ યુઝ કરવાનું છે અને ક્યારે ધેર આર યુઝ કરવાનું છે બરાબર ને તો બાકીના સેન્ટેન્સ તમારે જાતે બનાવવાના રહેશે તો બધા બનાવશો ને ઓકે હવે હું તમને એક લેસન આપું છું કે તમારી પાસે જે વસ્તુ હોય એટલે કે આઈ હેવ અને તમારા ફ્રેન્ડ પાસે જે વસ્તુ હોય તેનું તમારે એક લિસ્ટ બનાવવાનું રહેશે અને તેમાં તમારે લખવાનું આઈ હેવ અને માય ફ્રેન્ડ્સ હેઝ બરાબર આ રીતે તમારે તમારી વસ્તુ અને તમારા ફ્રેન્ડ પાસે જે વસ્તુ થિંગ્સ હોય તેના નામ લખીને નેક્સ્ટ વિડીયોમાં આવવાનું છે તો બધા એ તમારો હોમવર્ક રેડી કરીને આવશો ને એના આધારે આપણે કેટલાક નવા સેન્ટેન્સ લખીશું બરાબર ને ફરી મળીશું કંઈક નવું શીખવા માટે આવજો બાય બાય